वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्णवमु तरंग चौदमु भगवान श्री हरि मितली गामथी पीपळी गाम सुधी पधारे छे। आ प्रसंग आ तरंगमां आपणे श्रवण करीशुं। डोढ़ पोर रहे दिन जब श्री हरि भये उतियार, असवारी भई तियार सब रथ जोते तेहिवार। डोढ़ पोर रहे दिन जब श्री हरि भये उतियार, असवारी भई तियार सब रथ जोते ते हिवार। જ્યારે દિવસ દોઢ પ્રહર બાકી રહ્યો ત્યારે શ્રીહરિ મિતલીથી ચાલવા તૈયાર થયા, ત્યારે બધી સવારી તૈયાર થઈ રથ પણ જોડી દીધા। શ્રીહરિ સાબરમતી નદીને કાંઠે પહોંચ્યા જ્યાં નવાબની ચોકી હતી। બરાબર ઓળખ્યા સિવાય ત્યાંથી ઘોડે સવારને સાબરમતીને ઉતરવા દેતા નહીં। નવાબને પણ કાઠીનો ડર લાગતો। હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ એવી આધારભૂત નોંધ લીધી છે, એમ કહી શકાય સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો ઇતિહાસ આ ગ્રંથમાં સમાયો છે। આ ધર્મગ્રંથ છે, ઉપદેશ ગ્રંથ છે, સિદ્ધાંત ગ્રંથ છે, ચરિત્ર ગ્રંથ છે, ભક્તિનો ગ્રંથ છે, એના કરતાં પણ આગળ એમ કહી શકાય ઇતિહાસ ગ્રંથ છે। કાઠી, કોળી અને કણબી આ ત્રણ જાતિ એટલી બધી કરડી બનેલી હતી, એના કામ અને પરાક્રમથી પ્રજાત્રાહી મામ પુકારી ઉઠી હતી। ભગવાન સ્વામિનારાયણે કરેલા સર્વોપરી કાર્યમાં ઇતિહાસકારોએ નોંધ લીધી છે કે ભગવાન શ્રીહરિએ કરડી ગણાતી કાઠી કોમને એવી સુધારી, એવી સમારી, એવી સુવાળી બનાવી કે જે કાઠીઓ પ્રજાને રંજાડનારા હતા એ કાઠીની આગળ એકાંતિક પદ શોભે એવા દિવ્ય જીવન એના બનાવ્યા। તમે જુઓ સુરા ખાચર, આપણે વાત જાણીએ છીએ, સુરા બાપુ સત્સંગમાં નહોતા ત્યારે ભાલો અણીવાળો કરી અને નીકળે અને બજારમાં જે સામે પેલો મળે એને ભૂંકાવી દેવાનો, અને પેલો માણસ રાડ નાખી જાય, અરે બાપુ તમારી ગાય છું, મેં શું ગુનો કર્યો? અને ત્યારે બાપુ કે ગધના, મારો આ ભાલો આંધળો છે, તું આંધળો છે, વચ્ચે આવે તો ખાવો જ પડે ને, લે બાપુની સામે આવે તો પણ શું ખાવો પડે ને। આવા ભરાડી, આવા
માથાભારે તત્વોને પણ ભગવાન શ્રીહરિએ કેવા સરળ, કેવા સુગમ આ કામ સર્વોપરી હતું, ભગવાન શ્રીહરિએ કર્યું હતું. અંગ્રેજ સરકારે એટલા માટે નોંધ લીધી હતી કે આપણે શસ્ત્રથી જે ક્રાંતિ નથી કરી શક્યા એ ક્રાંતિ ભગવાન સ્વામિનારાયણે કેવળ ને કેવળ શાસ્ત્રોથી અને ઉપદેશથી કરી છે. ભગવાન સ્વામિનારાયણની કીર્તિ દિગંતમાં ફેલાણી હતી. ગુજરાતમાં ભગવાન શ્રીહરિ જ્યારે પ્રગટ થયા, પધાર્યા અને આ દિવ્ય ચરિત્ર કરતા હતા ત્યારે યશગાથા સમુદ્ર પાર બ્રિટેન સુધી, વિદેશ સુધી ત્યારે પહોંચી હતી. આવો એક નાની ઘટના બહુ સરસ છે. નવાબને પણ કાઠીનો ડર લાગતો. શ્રીહરિની સાથે તો કાઠી બહુ હતા, ગોર્નરના દરબાર સાથે હતા એટલે તેની સવારી પણ ઘણી મોટી હતી. એટલે ગુડેલના દરબાર જીભાઈ શ્રીહરિની સાથે આવ્યા હતા. ચોકી કરનારા સિપાહીઓને જીભાઈએ વાત કરી, તેથી જીભાઈને દેખ્યા અને બધાને જવાની એમણે પરવાનગી આપી. થોડો આપણે તપાસ કરીએ, ઇતિહાસમાં એક લોકશાહી અને એક રાજાશાહી, આ બંને વિશે ઘણી બધી વાતો ચાલે છે. આમાં શું સારું ને શું ખરાબ એની પણ ચર્ચા ઘણા લોકો કરતા હોય છે. અંતે કહેવાનું મને એટલું જ થાય, ઇતિહાસમાં એવી રાજાશાહી હતી, તમે ગોંડલ નરેશ, ભગવતસિંહ બાપુ એની રાજાશાહીનો તપાસ કરો ઇતિહાસમાં. અરે આજે પણ ગોંડલમાં સાક્ષીપુરે છે, બબ્બે માઇલના અંતરે આજે થાંભલા ઊભા છે દાદા, તમે જોયા છે ને, થાકલો કે ને થાકલા. ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુ એમણે દ્રશ્ય નિહાળ્યું, એ ગોંડલની અંદર એક વૃદ્ધ માતા માથે મોટો ભારો મૂકી અને નીચે મૂકી અને ઊભી છે, રાહ જોવે છે કોઈકની. દરબાર નીકળ્યા છે, માજી કંઈક સેવા કરું બેટા, આ ભારો માથે ચડાવી દેને. દરબાર માથે ભારો ચડાવે ત્યારે પેલી વૃદ્ધ સ્ત્રી કહેવા લાગી કે આ ભગવતસિંહ બાપુ આટલું સરસ રજવાડું ચલાવે છે પણ બધું છે, પણ જો થોડા થાકલા મૂકી દીધા હોય ને તો અમારા જેવા વૃદ્ધ માણસોને માથે આવો ભારો હોય ને થાક ઉતારવાનો થાય, થાકલા ઉપર વજન મૂકી દેવાય અને અમે જ્યારે ઉપાડવો હોય ત્યારે પાછો વજન ઉપાડી શકીએ. દરબારને ઊંઘ ના આવી, બધા દરબારીઓને બોલાવ્યા, પૂછ્યું આ થાકલો શું છે, તપાસ કરો. ભગવતસિંહ બાપુની આજ્ઞાથી આસપાસના રજવાડામાં તપાસ કરવામાં આવી. વટે માર્ગુ માથે ભાર છે અને વિસામો ખાવો છે તો ઇઝીલી મોટો ભાર ઉતારી શકે, મૂકી શકે એવા થાંભલા, અને પાછા જવાનું હોય ત્યારે બધો ભાર માથે ચડાવી શકે, કોઈની જરૂર ન પડે. આ વાત જાણી આખા ગોંડલ શહેરમાં અમુક અમુક કિલોમીટરના અંતરે આજે પણ એ થાંભલા ઊભા છે, કેવળ ને કેવળ પ્રજાનું હિત થાય એના સિવાય બીજો કોઈ વિચાર નહોતો. રાજા રજવાડાની વાત ચાલે છે, ભગવાન શ્રીહરિ તો રાજાનો પણ રાજા છે, પોતે પરબ્રહ્મ છે, જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે. તેમ છતાં હું કહેવા એ માગું છું, જ્યાં સુધી માણસમાં સુધારો નહીં થાય ત્યાં સુધી રાજાશાહી કે લોકશાહી આ કોઈ કામ લાગવાની નથી. સ્વામી વિવેકાનંદ જર્મનીમાં મર્સિડીઝ બેન્ઝ એની ફેક્ટરી જોવા ગયા છે. ત્યાંના જે સાથીઓ હતા એણે બધા પ્રોજેક્ટ બતાવી, આવનારા 50 વર્ષમાં શું શું કામ કરનારા છે, કેવી કેવી ગાડીઓ શોધવાના છે, એ બધી વાતો પણ કરી કે અમે ભવિષ્યમાં આવી કાર બનાવશું, આવી કાર બનાવશું, અકસ્માત કોઈ પણ રીતે થાય જ નહીં, થવાનો હોય તો ગાડી અટકાવી દેશે અને કદાચ થશે ગમે એવો મોટો અકસ્માત તો પણ માણસ એમાં બચી જશે, આવા આવા પ્રકારની ગાડી બનાવવાના છીએ. બધી વાતો સાંભળી અંતે સ્વામીજીને ગાડી વિશે રિમાર્ક આપવા માટે એમણે કંઈક લખવા કહ્યું ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે મારા એક પ્રશ્નનો જવાબ આપો,
કે અકસ્માત ગાડીને લીધે થાય છે કે માણસને લીધે થાય છે, કોની ભૂલથી એક્સિડેન્ટ થાય છે, બહુ સ્પષ્ટ છે. અરે સ્વામીજી, એ તો માણસની ભૂલથી જ થાય ને. હવે ભૂલ કરે છે માણસ અને તમે સુધારો છો ગાડીને, કેવી રીતે તમે એક્સિડેન્ટને સ્ટોપ કરી શકશો? તમારે જો એક્સિડેન્ટ અટકાવવા હોય તો અંતે માણસને જ સુધારવાની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણે, ભગવાન સ્વામિનારાયણના સાધુઓએ આ મોટું કામ કર્યું. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ માટે સમાજમાં એક કહેવત ચાલુ થઈ કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે. કેવી કહેવત પડી? એ જમાનામાં ગામો ગામ આવી વાતો થતી, બિન સત્સંગી લોકો, અરે દ્વેષીલા લોકો પણ ભગવાન સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે આવી વાતો કરતા. એનો સાર એટલો જ છે, ગધેડા જેવા જીવને પણ ભગવાન શ્રીહરિ ગાય જેવો સરળ બનાવી દેતા. અરે ભગવાન સ્વામિનારાયણના સાધુઓ માટે એવી વાતો થતી, વાઘરીને પણ એને વૈષ્ણવ બનાવ્યા. બસ વાલા ભક્તો, આ કથા વાર્તા આપણે સાંભળીએ છીએ ને, આનો સાર એટલો જ છે, જો આપણા જીવનમાં પરિવર્તન ન આવ્યું ને તો આ કથા વાર્તા કોઈ કામની નથી. મહારાજ કાઠીઓને સાથે લઈને નીકળ્યા છે. કાઠીઓની આબરૂ છાપ એ જમાનામાં એવી હતી, ગુડેલના દરબાર જીભાઈ બધું જાણે છે. મહારાજની સાથે સાબરમતીના કિનારા સુધી આવ્યા છે. મોટો નવાબનો ચોકી પહેરો હતો, કાઠીઓને અંદર પેશવા ન દે એવો હતો. જીભાઈ આગળ આવ્યા, જીભાઈને બધા ઓળખે છે, પોતાનો પરિચય કરાવ્યો અને મહારાજને દરબારોને બધાને અંદર જવા માટે અનુમતિ મળી. નદી ઉપર ખંભાતના નવાબનું જ્યાં સુધી રાજ્ય હતું ત્યાં સુધી સાબરમતીના સામા કિનારા સુધી ઘણી તકેદારીવાળી ચોકી રાખતા હતા. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ વાત કરે છે ને મેક્સિકો ઉપર દિવાલ કરવાની, હા રાજા રજવાડાઓમાં પહેલેથી જ આ અનાદિકાળથી ચાલ્યો આવે છે. ચોકી કરવો, આપણે ભારતની એક બે બોર્ડર તમે જાણો છો, એક બે સરહદો એવી છે જે કાયમને માટે સળગતી જ રહે છે. નિર્દોષ માણસો કાયમને માટે ત્યાં હુમાતા રહે છે. ભગવાનને પ્રાર્થના કરીએ, એકાદ રાજાના, એકાદ સત્તાના અભિમાને કરીને કેટલા લોકોની હોળી થઈ રહી છે. ભગવાનની કૃપા વિના આવા મોટા દુષ્કર્મોથી સમાજ બચી ન શકે. એટલા માટે રાજા ઈશ્વરનો અંશ છે. સારો રાજા જે કામ કરી શકે એ આ પૃથ્વી ઉપર બીજો કોઈ વ્યક્તિ ન કરી શકે. ભારતનું સદભાગ્ય છે કે ભારતને એટલું મહાન અને શુદ્ધ નેતૃત્વ મળ્યું છે કે ભારત દેશ છેલ્લા 5-7 વર્ષથી કેટલો પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે આપણે જોઈએ છીએ. એટલા માટે રાજા મહારાજાઓ, આ બાજુ નવાબનું રાજ્ય છે એટલે નવાબે એટલો મોટો ચોકી પહેરો મૂક્યો છે, રજવાડાની અંદર કોઈ નકામા માણસો આવી ન જાય, ધાડપાડો આવી ન જાય, પ્રજાને ગામોને રંજાડી ન જાય, એટલા માટે આવી તકેદારીવાળી ચોકી રાખી છે. પ્રજાની સુરક્ષા વિચારીને બધી વ્યવસ્થા કરી હતી. તેમને ઘોડેસવારોનો ડર વધારે લાગતો હતો. પ્રજા સુખેથી રહી શકે એટલા માટે નવાબે દરેક ગામમાં સુરક્ષાનું થાણું નાખ્યું હતું. આ શાસ્ત્રની વાત આપણે વાંચીએ દાદા તો અત્યારે આ અમેરિકાની વ્યવસ્થા જેવી વ્યવસ્થા છે એવું લાગે કે નહીં? આપણા અતિ જૂના ગ્રંથોમાં ભારત દેશ, એની વ્યવસ્થાઓ, એના કાયદા કાનૂન, એની પણ વાતો છે. આપણને એમ લાગે આજે અમેરિકામાં જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સાહેબી છે ને, એના કરતાં પણ અનંત ઘણું ભારતમાં હતું. સોનાકી ચિડિયા એટલા માટે કહેવાય છે ને, કોલંબસ એટલા માટે તો કયો દેશ શોધવા નીકળેલો? ભારત શોધવા નીકળ્યો છે. વાસ્કો દ ગામા, આ મોટા મોટા વિદેશી ભારત દેશ શોધવા નીકળ્યા હતા.
આપણે ભારતના લોકો કાયદાને ભૂલી ફાયદામાં પડ્યા, કાયદાને તોડી ફાયદાની વાતો વિચારવા લાગ્યા, એટલા માટે આપણું પતન થયું. ગઈકાલની વાત ફરીવાર હું રિપીટ કરું છું, માફ કરજો, વાત જરૂર યાદ રાખજો. કોઈ પણ કાયદો લોકોના સુખ માટે જ બનાવવામાં આવે છે, પરંતુ માણસના મનમાં એવી અવળી ગ્રંથિ છે કે આ કાયદો પાળીશ તો હું ક્યારેય આગળ નહીં આવી શકું. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર અમને ટકોર કરે છે, એટલા માટે આપણે દરેક જગ્યાએ કાયદાનું પાલન કરીએ. રોડ ઉપર છીએ, રોડના કાયદાઓ, ટ્રાફિક રૂલ્સ, એનું બરાબર પાલન કરીએ. નાની એવી ભૂલ પણ ઘણું મોટું નુકસાન કરે છે, તમે જાણો છો. ચાલુ ગાડીએ ટેક્સ્ટિંગ કરવાથી કેટલું મોટું નુકસાન થાય છે, સ્પીડિંગ કરવાથી કેટલું મોટું નુકસાન થાય છે, બેલ્ટ ન બાંધવાથી કેટલું મોટું નુકસાન થાય છે, તમે જાણો છો. મંદિરમાં છીએ ત્યારે મંદિરના કાયદાનું પાલન કરીએ. સ્ત્રી પુરુષોની મર્યાદા જડબે સલાક મંદિરમાં હોવી જોઈએ. મંદિરમાં આવ્યા પછી વ્યવહારિક વાતો એનો સદંતર ત્યાગ કરવો જોઈએ. મંદિરમાં આવીએ, ભગવાન પ્રગટ છે એના પહેલાં દર્શન કરીએ, અહીંયા સંતો બિરાજમાન હોય એના દર્શન કરીએ. આ કાયદો, આ વ્યવસ્થા મંદિરમાં જેટલી મજબૂત બને ને એટલી જ મંદિરની દિવ્યતા વિશેષ ને વિશેષ થાય. ભારત દેશની વ્યવસ્થાઓ બધી આવી હતી, આ તો હજી 200 વર્ષ પહેલાની વાત છે. કેવી સરસ વ્યવસ્થા હતી, દરેક ગામમાં સુરક્ષાની વ્યવસ્થા હતી. શ્રીહરિ તો તત્કાળ નદીને ઉતરી ગયા, બીજા રથ અને અન્ય રસાલો પણ નદી પાર થઈ ગયો. દરબાર જીભાઈના ઉપર શ્રીહરિ બહુ રાજી થયા, તેથી તેના મસ્તક ઉપર અને છાતીમાં ચરણારવિંદ ચાપ્યા. શ્રીહરિએ કહ્યું, હવે તમે પાછા વળો, અમને ઘણો જ આનંદ થયો, જો તમે આવ્યા ન હોત તો અમારે ઘણું સંકટ વેઠવું પડત. સારું થયું કે અમે તમારે ગામ ગુડેલ આવ્યા, અમને બહુ મજા આવી, એનું વર્ણન ન થઈ શકે એટલો આનંદ થયો. મહારાજ કેટલા બધા રાજી થયા. આપણા ઘરના આંગણે સંતો પધાર્યા હોય, ઠાકોરજી ગુરુજી પધાર્યા હોય, આપણે ભલે ગામની બહાર સુધી નહીં પણ પાર્કિંગ લોટના આંગણા સુધી લેવા જઈએ, પાછા વળાવવા જઈએ, આ બધો વિવેક છે. ગુડેલના દરબાર જીભાઈ મહારાજને વળાવવા માટે છેક સાબરમતીના કાંઠા સુધી આવ્યા અને આવી રીતે વ્યવસ્થા કરી. અમેરિકામાં કહેવું હોય તો એસ્કોર્ટ આપ્યો, એવું કહેવાય ને દાદા. કોઈ અઘરી વ્યવસ્થા હોય ત્યાં પસાર કરવા માટે જેમ એસ્કોર્ટ કરવામાં આવે, એમ જીભાઈએ આખી સુરક્ષા પસાર થઈ ત્યાં સુધી સાથ આપ્યો. મહારાજ રાજી થયા, ચરણારવિંદ આપ્યા. આમ કહીને જીભાઈને ત્યાંથી પાછા વાળ્યા. પછી હરખભેર પીપળી ગામ તરફ ચાલ્યા, બે સવારોને આગળ દોડાવ્યા. દરબાર દાદાભાઈને ખબર આપી કે ઘોડાઓને માટે જોગાણ અને ખાસ ઘાસ મગાવીને તૈયાર રાખજો, તે બધું તળાવ ઉપર રાખજો, અમે હમણાં જ પાછળ આવીએ છીએ, જેટલું દૂધ મળે તેટલું રાખજો અને 125 મેખ કરાવીને તૈયાર રાખજો. 125 મેખ, મેખ એટલે મોટી ખીલી, ખીલ્લા આપણે કહીએ ને, તંબુ તાણવા માટે. આવી રીતે પીપળી ગામના દરબાર દાદાભાઈને મહારાજે સમાચાર મોકલ્યા. ગાદલા અને રજાઈઓ જેટલી મળે તેટલી ભેળી કરી રાખજો. દિવસ 2 ઘડી બાકી હતો ત્યારે અસવારે જઈને દરબાર દાદાભાઈને બધી ખબર આપી. શ્રીહરિ પધારે છે એવા સમાચાર દાદાભાઈને સંભળાવ્યા. તેમના મનમાં ઘણો ઉમંગ અને આનંદ થયો. તરત જ તેમણે ઉમંગથી દાદાભાઈ ગઢવીને બોલાવ્યા. ગામના બધા જ લોકોને દરબાર દાદાભાઈએ તત્કાલ બોલાવ્યા. ત્યારે જેને જે યોગ્ય હતી તે સેવા સૌને કહી સંભળાવી. ઉત્સવ આવે, મહારાજ પધારતા હોય, મોટા સંતો પધારતા હોય ત્યારે કેવો આનંદ, કેવો ઉત્સાહ, કેવો ઉમંગ હોવો જોઈએ દાદા, એનું સરસ મજાનું વર્ણન છે. હવે સાંભળો, કુંભારને કહ્યું, નવા 25 ગોળા લાવી સાફ કરીને તળાવે પાણી ભરીને મૂકી દો. આટલે દૂરથી મહારાજ, સંતો, ભક્તો પધારતા હોય, સૌથી પહેલા તો પાણી પીવાની વ્યવસ્થા કરવી પડે. આજે સેવા મળી છે
માનો એ તમારું મોટું ભાગ્ય છે. ઘણી વાર કહું છું, આપણે કોઈ પણ સેવા કરીએ ને અહોભાગ્યથી કરીએ, મારા મોટા ભાગ્ય કે મને આ સેવા મળી. આજે ખરેખર એટલો બધો આનંદ થાય, આપણા લોયાધામ મંદિરમાં એવા સેવા કરનારા ભક્તો છે, તનથી સેવા હોય, મનની સેવા હોય, ધનની સેવા હોય, અહોભાવથી કરનારા ભક્તો છે, વંદન કરવાનું મન થાય. હમણાં મંદિરમાં સેવા ચાલે છે, મેં વાત કરી, બધા યુવાનો, ચિરાયુ ભગત હોય, મિનેશ ભગત હોય, અમર ભગત હોય, કેરુ ભગત હોય, ધર્મેન્દ્ર ભગત હોય, નિમેશ ભગત હોય, વિશાલ ભગત, કેટલા બધાના નામ લેવા, સેવા કરવા આવે છે. રાતના 12-12 વાગ્યા સુધી, 1-1 વાગ્યા સુધી, 1.5-1.5 વાગ્યા સુધી, એમ કહી શકાય કદાચ આ હરિભક્તો પોતાના ઘરમાં પણ આટલું કામ નહીં કરતા હોય એટલી ઝીણવટથી આ મંદિરમાં સેવા કરે છે. અરે ઘરના બે કામ હોય અને મંદિરનું એક કામ હોય તો ઘરનું કામ પડતું મેલીને મંદિરનું કામ પહેલા કરે એવા બધા યુવાનો છે. સેવા કરે એના ઉપર મહારાજ કેટલા રાજી થાય છે. વચનામૃતમાં ઉકા ખાચરની વાત કરીને મહારાજે કહ્યું, ઉકા ખાચરની જેમ સેવા કર્યાનું જેને અંગ પડે એની વાસના નિર્મૂળ થાય છે. ગોમતી સરોવર ખોદાતું હતું, સંતોને હરિભક્તો ગારો કાઢતા હતા, કપડાં ગારાવાળા થયા હતા અને મહારાજ ત્યાં પધાર્યા. સંતો ભક્તોને આવી રીતે સેવા કરતા જોઈ એટલા બધા રાજી થયા. સોનેરી શણગાર છે, વસ્ત્ર અલંકાર આભૂષણ ધારણ કર્યા છે અને મહારાજે સંતો ભક્તોને કહ્યું, આવો 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 ભક્તો, આવો, અમારે ભેટવું છે. હરિભક્તોએ વિનંતી કરી, મહારાજ આ ગારાવાળા કપડાં તમારા આ સરસ મજાના શણગાર એને ગંદા કરશે. ત્યારે મહારાજે કહ્યું, તમારા શરીર ઉપર આ કીચડ ગારો નથી, અમને તો આ ચંદન દેખાય છે, સંકોચ ન રાખો. સામે ચાલીને મહારાજ એક એક હરિભક્તને છાતી સાથે લગાવી ભેટતા જાય, પીઠ થાબડતા જાય, ધન્યવાદ આપતા જાય, આશીર્વાદ વરસાવતા જાય. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં વાત કરી હતી કે આ સત્સંગમાં સેવા એ જ મુક્તિ છે. આપણને જ્યારે જે કંઈ સેવા મળે એ સેવા આપણે કરવા માટે જો ટેવાઈ જઈએ ને તો મહારાજનો, મોટા પુરુષનો બહુ મોટો રાજીપો મળે. પ્રશ્ન ક્યાં છે? આપણે મનગમતી સેવા જ માગીએ છીએ, એક આ મિસ્ટેક છે. બીજું, આપણે સેવા કરીએ છીએ આપણા સ્વભાવને પોષવા માટે સેવા કરીએ છીએ, આ બીજી ભૂલ છે. ખરેખર સ્વભાવને મૂકીને, સ્વાર્થને છોડીને, સંત અને ભક્તની મરજીમાં મરજી મેળવી અને જે નાની તો નાની, મોટી તો મોટી જે સેવા મળે એ સેવા કરીએ ને ત્યારે મહારાજનો, મોટા પુરુષનો કેટલો મોટો રાજીપો થાય. આપણે જાણીએ છીએ બળદ મુક્તાનંદ સ્વામી માટે વપરાણો, ગાડાને જોડાયો, બળદનું કલ્યાણ થયું. નિત્યાનંદ સ્વામી બીમાર થાય, દવા માટે બકરીના દૂધની જરૂર પડે અને એક બકરીનું દૂધ આવે, દવા માટે વપરાય, સ્વામીને ખૂબ સારું લાગ્યું. એક સાધુના કામમાં બકરી આવી જાય એનું પણ કલ્યાણ થયું, એટલો મહિમા સેવાનો છે. હજી તમને બધા ભક્તોને વિનંતી કરું, ઉત્સવ આવે છે, તમારાથી જે નાની મોટી સેવા થઈ શકે એવું હોય આ ઉત્સવમાં સેવા કરજો. બે હરિભક્તોને ઉત્સવનું આમંત્રણ આપશો એની નોંધ પણ આ પિયુડા મહારાજ લેશે. આ ઉત્સવ કોનો છે? પિયુડા મહારાજનો પંચાબ્દી મહોત્સવ છે. મેં હમણાં તમને વાત કરી, વોટ્સઅપની અંદર તમે પ્રોફાઇલમાં, ડીપીમાં પંચાબ્દી મહોત્સવ, સદગુરુ સ્મૃતિ મહોત્સવ એનો પ્રોફાઇલ ફોટો રાખશો, આ પણ તમારી સેવા છે. સેવા એટલે અમુક જ સેવા કહેવાય એવું, ગમે તે જ સંતોની આજ્ઞાથી ઉત્સવ માટે નાનામાં નાની સેવા કરીએ. દાદા ગુરુજી જેવા મોટા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત એમનો રાજીપો મળશે. આ ઉત્સવ દાદા ગુરુજીનો છે. કોઈ બે ભક્તોને આપણે દાદા ગુરુજી વિશે પરિચય આપીએ. દાદા ગુરુજીના પંચ મહાવ્રત કેવા દિવ્ય વ્રતો હતા, દાદા ગુરુજીની કેટલી મોટી સેવા હતી.
એમ કહી શકાય દાદા ગુરુજી એટલે સેવાની મૂર્તિ. જેમ ગુણાત્યાનંદ સ્વામીએ આ જીવન સેવા કરી એમ દાદા ગુરુજીએ પણ આ જીવન સેવા કરી. જેમ મુક્તાનંદ સ્વામીની અંદર એક વાત્સલ્ય ભાવ હતો, ગમે તે આત્મા આવે એને અપનાવી લે મુક્તાનંદ સ્વામી, આવું મહાન વાત્સલ્ય દાદા ગુરુજીના જીવનમાં સંતો ભક્તોએ અખંડ નિહાળ્યું. આ ઉત્સવ દાદા ગુરુજીનો છે, આપણને પણ આ તક મળી છે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ભગવાન અને ભગવાનના સંતની સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી, માટે સેવા અહોભાવથી કરીએ અને સેવા દિવ્ય ભાવથી કરીએ. સેવા કેવી રીતે કરવી તમારે શીખવું હોય તો ચિરાયુ ભગત સેવા કરતા હોય ત્યારે એકવાર એકાદ કલાક તમે શાંતિથી નિહાળજો, કેવી રીતે સેવા કરવી જોઈએ તમને ઘણું બધું શીખવા મળશે. ઘણા વર્ષો પહેલા ચિરાયુ ભગત એકવાર બોલ્યા હતા કે આ લોયા ધામ એ તો કસર કાઢવાનું ધામ છે, કરોડો જન્મની કસર હોય ને કાઢવી હોય ને ટાળવી હોય ને તો આ લોયા ધામમાં આવી અને થોડી ઘણી સેવા કરી લેશું ને કામ થઈ જશે. અરે આપણા નંદ સંતો કહેતા ઉત્સવો સમયાઓ એમાં ભીડો વેઠવાનો થાય, આ ભીડો વેઠવો ને એ પણ ભક્તિ છે. ઉતારામાં ભીડો વેઠવો પડે, બેસવામાં ભીડો વેઠવો પડે, જમવામાં ભીડો વેઠવો પડે, આ ભીડો વેઠવો ને એ પણ એક ભક્તિ છે. જૂની કહેવત હતી, નિભાડામાં નળિયું પાકે. કાચો ઘડો હોય ને તો પણ પેલા નિભાડામાં નાખ્યા હોય ને એની અંદર ઘણી વાર બીજા ઘડાની સાથે કાચો ઘડો પણ અંદર પડ્યો પડ્યો પાકી જાય, એમ ઘણા કાચા પોચા હરિભક્ત પણ સમયમાં આવે, કેટલા સંતો ભક્તોના દર્શન કરે અને સાત સાત દિવસ સુધી સાથે રહે અને એકાબીજાના જીવન જોઈને એવા પાક્કા બની જાય, એવા પાક્કા બની જાય, મેં પોતે દર્શન કર્યા છે. કુંભારિયા ગામના હરજીભાઈ બહુ શ્રીમંત હરિભક્ત, પણ પૈસા હોય એટલે પૈસાનું અભિમાન પણ સહજ હોય. ભુજ મંદિરમાં મોટા ઉત્સવમાં આવેલા, મોટી સેવા કરેલી, મોટા યજમાન થયા હતા, સંતો ભક્તો મોટા મોટા હાર પહેરાવતા, પણ અભિમાન વધતું ને વધતું જતું હતું. કથા ઘણી લાંબી છે, પણ એમાં એ સમયમાં અબજી બાપાશ્રી પધાર્યા હતા. બાપાશ્રીની વાત સાંભળી, બાપાશ્રીનો સમાગમ કર્યો અને કરોડો જન્મની કસર માત્ર કાઢી નાખી. હરજી બાપા, સુથરામપુરના લક્ષ્મીરામ બાપા આ કેવા મોટા મુક્તો થયા થોડા ઊંડા ઉતરિયાની ઇતિહાસમાં તો ખ્યાલ આવે. વાલા ભક્તો, મેં કાલે વાત કરી હતી ને, મહારાજ અને મુક્તો આપણને મળ્યા છે, પણ હવે એનું સુખ લેવું હશે ને તો એક રસ્તો બાકી છે હજી. કયો? આપણા આત્માને એટલો પાત્ર બનાવવો પડશે, પવિત્ર બનાવવો પડશે, ચોખ્ખો બનાવવો પડશે, ત્યારે આ મહારાજ અને મુક્તોનું મહાસુખ આપણે માણી શકીશું. અને એ આત્માને પવિત્ર અને પાત્ર બનાવવા માટે સેવા જબરજસ્ત કામ કરે છે, જબરજસ્ત. માટે આપણને આ ઉત્સવમાં જે કંઈ સેવા મળે તનતોડ સેવા કરી લઈએ, મહારાજને સંતો ભક્તોને રાજી કરવા માટે એવી સેવા કરી લઈએ. ચિરાયુ ભગત જે સેવા કરે છે ને અત્યારે, બીજા બધા યુવાનો જે સેવા કરે છે ને, અરે રસોડામાં આપણા સુરેશ ભગત આ શનિવારે, સુરેશ ભગત આપણા પૂજ્ય નિર્ગુણ સ્વામી સવારથી રસોડામાં હતા, મોડી રાત સુધી આખો દિવસ. સુરેશ ભગત તો કદાચ આખો દિવસ બેઠા જ નથી, ઊભા ને ઊભા તમે વિચારો મંદિરમાં કેટલી સેવા કરે છે. સ્ત્રી ભક્તો પણ રસોડામાં કેટલી સેવા કરે છે. વાલા ભક્તો, સેવા કોને મળે છે? કેટલી સરસ વાત. પીપળી ગામના દરબાર દાદાભાઈ કુંભારોને કહે છે કે આજે તમને સેવા મળી છે, માનો તમારું મોટું ભાગ્ય છે. પ્રારબ્ધ કર્મને વશ થઈને તો અપાર વેઠ કરો છો, પણ આ એવી વેઠ નથી,
આ તો દેવોને પણ દુર્લભ એવી સેવા છે. મનમાં હરખ રાખીને વિચાર કરો, આવી સેવામાં અનંત લાભ રહ્યો છે. સેવા કર્યા સિવાય બેડો પાર આવે તેમ નથી. માટે પ્રસન્ન મનથી જાઓ, બધા સેવા કરો. પ્રસન્ન મનથી બધા સેવા કરો. સેવા કરીએ ત્યારે આપણા અંતરમાં અહોભાવ, મારા મોટા ભાગ્ય કે મને આ સેવા મળી. દિવ્ય ભાવ અખંડ હોવો જોઈએ. મારા મોટા ભાગ્ય કે આ સેવા કોની છે? આ પુરુષોત્તમ નારાયણની સેવા, આ દાદા ગુરુજીની સેવા, આ પૂજ્યપાદ ગુરુજીની સેવા, આ સંતો ભક્તો રાજી થાય એવી સેવા. અહો ભાવ અને દિવ્ય ભાવ, એનાથી આપણે સેવા કરીએ ને એમાં મહારાજ ખૂબ રાજી થાય. સત્સંગમાં કેટલી વાતો છે, કેટલી વાતો છે. શિવલાલ શેઠ, એમણે આત્માનંદ સ્વામીની સેવા કરી, કેટલી નાની ઉંમરમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને મહારાજના અક્ષરધામના સુખને પામી લીધું. લુણાવાડા ગામના લક્ષ્મીરામ જોશી, એમણે સુખદાતાનંદ સ્વામીની સેવા કરી. સ્વામીને જમાડે, સ્વામીના ચરણ પગ દબાવી દે, સ્વામીના કપડાં ધોઈ દે, આવી સેવા સ્વામીની કરી અને સુખદાતાનંદ સ્વામી એટલા રાજી થયા, એટલા રાજી થયા, કોલ આપ્યો કે હું તને ધામમાં તેડવા આવીશ અને અંતકાળે શ્રીજી મહારાજને લઈ અને સ્વામી મહારાજના ધામમાં એને તેડી ગયા. બરવાળા ગામનું મંદિર લીપવાનું હતું. ગામમાં આવું કામ બહુ ઓછાને ફાવે. એક વૃદ્ધ માજીને આવું કામ ફાવે. એણે પૈસા લઈને મંદિરનું લીપવાનું કામ કર્યું. થોડા સમય પછી એનો દેહ પડવાનો સમય થયો. મહારાજે દર્શન આપી, ધામમાં લઈ જવાની વાત કરી. ડોશીએ હાથ જોડ્યા, અરે મહારાજ, હું ક્યાં તમારી ભક્ત છું? મને તેડવા તમે કેમ આવ્યા છો? ત્યારે મહારાજે કહ્યું, અમારું મંદિર તે લીપું છે ને. અરે પ્રભુ, મેં તો પૈસા લીધા હતા. ભલે તે પૈસા લીધા, પણ તારા હૃદયમાં જે અહોભાવ હતો ને, મને મંદિરનું કામ મળ્યું, ભગવાનની સેવા મળી, મને આ દિવ્ય તક મળી. તારા અંતરમાં જે અહોભાવ હતો ને, એટલે અમે તને ધામમાં તેડવા આવ્યા છીએ. ગઈકાલની કથામાં મેં વાત કરી હતી, મહિમા સંબંધનો બહુ મોટો હોય છે. કેનો મહિમા દાદા? હમણાં શું વાત આવી જો આ સાગરની વાત વાંચું છું. દરબાર દાદાભાઈ કુંભારોને કહે છે, પ્રારબ્ધ કર્મને વશ થઈને અપાર વેઠ કરો છો. જગતમાં તમે ઘણી મજૂરી કરો છો. જગતના સામાન્ય માણસો માટે તમે કેટલું કામ કરો છો. આજે માનો તમારું મોટું ભાગ્ય છે, પરબ્રહ્મ પોતે પધારી રહ્યા છે અને તમને આજે દેવોને પણ દુર્લભ એવી સેવા મળી રહી છે. સમજાણું તમને? મજૂરીમાં અને સેવામાં બહુ મોટો તફાવત છે. મંદિરમાં તમે કરો છો જોબ નથી, જોબ તમે સમજો ના સેવા છે. કારણ કે એમાં ભગવાનનો રાજીપો છે, કારણ કે એમાં અનંત સંતો ભક્તો એ બધાનો રાજીપો છે. આ મંદિરનું આવું સરસ મજાનું નયનરમ્ય આ સિંહાસન તૈયાર થશે, ડેકોરેશન તૈયાર થશે, જે કોઈ સંતો ભક્તો આવશે, ગુરુજી પધારશે, એના હૃદયમાં ભાવ પ્રગટ થશે, કેટલું સરસ આ કર્યું છે, કોણે કર્યું છે. ભલે કરનારનું ક્યાંય નામ નથી, પણ એ બધો રાજીપો સીધો ક્યાં જવાનો? જેણે જેણે એમાં સેવા કરી છે ને બધાને મળવાનો. સાચા આશીર્વાદના અધિકારી સ્વયંસેવક હોય છે. આશીર્વાદ ક્યારે આંધળા હોતા નથી. આશીર્વાદ પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે છે, માગવાથી ક્યારે મળતા નથી. માટે આ ઉત્સવ નથી, આપણા માટે તક છે. તક આપણને એક ચાન્સ મળ્યો છે મહારાજને, ગુરુજીને, સંતોને, ભક્તોને રાજી કરવાનો. માટે બધા ભક્તો, તમે ઉત્સવમાં સમયસર આવશો ને એ પણ તમારી સેવા છે. ઉત્સવ માટે તમે બે ભક્તોને, ચાર ભક્તોને ફોન કરશો ને, આમંત્રણ આપશો ને, એ પણ તમારી સેવા છે. કદાચ સામેના ભક્ત કદાચ નહીં આવી શકે ને, તો પણ તમે આમંત્રણ આપો છો ને, એ સેવા તમારી ગણાશે. કેવી સરસ વાત છે જુઓ. દરબાર દાદા ભાઈએ અન્ય લોકોને પણ સેવા ચીંધી.
તેની સાથે અલગ અલગ પોતાનો એક એક માણસ પણ સેવા કરવા માટે મોકલ્યો. કેવી સરસ વ્યવસ્થા કરી, કોઈ માણસ એકલા ન પડી જાય એટલા માટે જે સેવા કરાવનાર હોય ને એણે હંમેશા ધ્યાન રાખવું કે કોઈકને આપણે સેવા સોંપીએ એ સેવામાં પણ ચારની જરૂર હોય અને એકને માથે નાખી દો તો શું થાય, ઘણીવાર મુસીબતો થાય. માટે સેવા કરનાર વ્યક્તિ જેને મેનેજમેન્ટ કહેવાય એણે પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. બધાને એક એક સેવક આપ્યો, વળી એક સેવક દ્વારા સુતારોને બોલાવ્યા. હીરાભાઈ અને ખોડાભાઈ વગેરે સુતાર હતા, તેઓ આવ્યા. જેટલી જરૂર હતી તેટલી મેખ એટલે લાકડાની મોટી ખીલી તંબુ તણવા માટે એ પણ તૈયાર કરાવી. સુતારોએ પોતાનો જન્મ સફળ કરી લીધો, કારણ કે જે જે શ્રીહરિની સેવાના ઉપયોગમાં આવ્યા તેણે તેણે જન્મ સુફળ કર્યો. દાદાભાઈની આજ્ઞાથી એક સેવક આખા ગામમાં જઈને દૂધ ભેગું કરી લાવ્યો. જેણે શ્રીહરિ માટે પ્રેમભાવથી દૂધ આપ્યું તેણે પોતાનો જન્મ સુફળ કર્યો. જેણે ભાવે કરીને જેવી સેવા કરી તેને શ્રીહરિએ તેવું ફળ આપ્યું. સાકર, ઘી, ચોખા, ઘોડાના જોગાણ માટેનું જેટલું અનાજ વગેરે જોઈતું હતું તે બધું ત્યાંના વેપારી વણિકે વેચાતું દરબાર દાદાભાઈને ત્યાં પહોંચતું કરી દીધું. જે લોકો તે વસ્તુને માથા ઉપર ઉપાડીને મૂકવા આવ્યા હતા તેમને પણ શ્રીહરિએ મુક્તિ આપી. જુઓ, ભાવ કરી જો સેવા કરી જે સે, ભાવ કરી જો સેવા કરી જે સે, તાકો પ્રાપ્તિ દિયે હરિ તે સે, તાકો પ્રાપ્તિ દિયે હરિ તે સે. શક્કર ઘૃત શક્કર અરુ ઘૃત ચાવલ જે હો, શક્કર અરુ ઘૃત ચાવલ જે હો, જોગા નહીં જીત નાચે તે હો. વેપારીની ત્યાંથી ઘી સાકર આ બધું લાવવાનું હતું. જે લોકો માથે ઉપાડીને લાવ્યા ને એને પણ મહારાજે મુક્તિ આપી. સેવા કરવાનું કેટલું મોટું ફળ છે. મેં વાત કરી હતી એટલો મોટો પ્રશ્નાર્થ છે, લોકોને સેવા લેવાની ગમે છે, લોકોને સેવા લેવાની ગમે છે, સેવા દેવાની નથી ગમતી. સેવા કરાવવાની ગમે છે, સેવા કરવાની નથી ગમતી. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણી જાતમાં સુધારો કરીએ. આ અમેરિકા દેશ સુખી શા માટે છે? અહીંયા દરેક માણસ સ્વાવલંબી છે, દરેક માણસ પોતે પોતાના પગ ઉપર નિર્ભર છે, એટલે કે દરેક માણસ સેવા કરવા કામ કરવા ટેવાયેલો છે. કોઈને કોઈ કામ કરવામાં નાનપ દેખાતી નથી. દરેક માણસ પોતાના આંગણામાં લોન કાપે છે, દરેક માણસ પોતાના ઘરની બહાર પણ ચોખ્ખું રાખે છે. કરોડોપતિ અબજોપતિ માણસ પણ ઘરની બહાર આંગણું સાફ કરે, ચોખ્ખું કરીને શરમ નથી આવતી. હું તમને બે ચાર દાખલા આપું. આપણા અજય ભગત, આ બહારનો ગાર્ડન એની સેવા કરતા હતા. ભગતને તો કેટલો બધો મહિમા છે, સત્સંગ છે, સમજણ છે, મંદિરમાં આવે છે, એમને પણ લાખ વખત ધન્યવાદ. પરંતુ આ અમેરિકન લોકો કેવા છે, જે નીકળતા હતા ને દાદા, તમે જોયું હતું ને, એમાં એક અમેરિકનને તો ભગત આવી સેવા કરે છે, જો કેટલો ભાવ થયો, સ્ટોરમાંથી પાણી ખરીદીને પેશીલ આપવા આવ્યા. આ અહોભાવ નાની વાત છે. આપણે ત્યાં સારું કામ કરતો હોય ને, એક સારું કામ કરે 99 જણા એને હળી કરે. અરે મેં પોતે જોયું છે, સરકારે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું, એ દરમિયાન હું ઇન્ડિયા હતો. વડોદરા ગુરુકુલમાં અમે સંતો દર રવિવારે સવારની સભા બંધ કરી, સવારે વહેલી ધૂન કરી, લગભગ 50 જેટલા હરિભક્તો સાથે રોડ રસ્તા સાફ કરવા માટે ગુરુકુલની આસપાસની બધી સોસાયટીઓ સાફ કરવા નીકળતા, 2-3 ટ્રેક્ટર કચરો કાઢવાનો. દુઃખ એ થાય કે આપણે આપણી આંખ સામે જોતા હોઈએ સારા સજ્જન, આવા મોટા મોટા સંતો ભક્તો સેવા કરતા હોય, રોડ સાફ કરતા હોય,
અને કહેવાતા ડાયા માણસો સ્કૂટર ઉપર કચરાની બેગ લઈ ચાલુમાં ફેંકતા જાય. બોલો, હવે તમે વિચારો, જ્યાં પ્રજાની માનસિકતા આવી હોય ત્યાં પરિવર્તન આવી શકે? એટલા માટે હું કહું છું, આ દુનિયામાં સૌથી પહેલા સુધારો કરવાની જરૂર છે આપણી જાતમાં. આપણો જન્મ આપણી જાતને સુધારવા માટે જ છે, જગતને સુધારવામાં નથી. પરિવર્તન આપણાથી કરીએ, આપણે સેવા કરીએ, જેટલી થાય એટલી સેવા કરીએ. કોઈક ભગવાનનો ભક્ત બગાડે છે, સોમચંદ બાપા, એમનું જીવન વાંચવા જેવું છે. શું એ બાપાને મહિમા હતો, શું મહિમાની મૂર્તિ હતી, સવળી સમજણ જે કહેવાય ની બાપાની અદ્ભુત હતી. કોઈ હરિભક્ત કંઈક બગાડે છે, બીજા હરિભક્ત એમાં નારાજ થઈ જાય છે. બાપા કહેતા, નહીં નહીં ભાઈ, નહીં નહીં ભાઈ, આ તો આપણને મહારાજે અમારી સેવા આપી, કારણ કે એને કંઈક બગાડ્યું ત્યારે આપણને સાફ કરવા મળશે, એ સાફ કરવાનું થયું એ આપણી સેવા છે. શ્રીજી મહારાજે આ હરિભક્ત મારે આપણને સેવા આપી, કેવો અહોભાવ, કેટલો દિવ્ય ભાવ. માટે કોઈ પણ જગ્યાએ સેવા કરવાની તક મળે આપણે ઝડપી લઈએ, અને કોઈ પણ જગ્યાએ સેવા લેવાની થાય તો આપણને સંકોચ થવો પડે. સેવા લેવી એ આપણો ધર્મ નથી, કોઈકની સેવા કરવી એ આપણો ધર્મ છે. એમાં મહારાજનો રાજીપો છે, જેણે ભાવ કરી જો સેવા કરી જે સે. શબ્દો તો જુઓ, ભાવ કરી જો સેવા કરી જે સે, તાકો પ્રાપ્તિ દિયે હરિતે સે, તાકો પ્રાપ્તિ દિયે હરિતે સે. માટે અતિ ભાવ રાખી. સાગરની એક વાત મને એટલી બધી ગમી, આ સત્સંગમાં સહન પણ મહિમાથી કરવું. કંઈક સહન કરવાનું થાય, ભીડો વેઠવાનું થાય, મહિમાથી ભીડો વેઠીએ. મારા મોટા ભાગ્ય કે આવા સંતો ભક્તોની આગળ મારે નમ્ર બનવું પડે છે, એની પાસે મારે ભીડો વેઠવાનો થાય છે. કર્મને વશ થઈ, પ્રારબ્ધને આધીન બની આ જગતના પામર માણસોની ગુલામી કરોડો માણસો કરે છે, ત્યારે આપણે તો ભાગ્યશાળી, સંતો ભક્તોનો ભીડો વેઠવો પડે છે, સંતો ભક્તોની જાજી સેવા આપણને મળે છે. 18 સાધુ માંદા થાય અને 18 સાધુની સેવા કરવાની હતી, બીજા કોઈ સંતો રોકાયા નહીં, એક નાના સંતે કમર કસી 18 માંદા સાધુની સેવા કરી, એના માટે રસોઈ કરી, બધાને પીરસીને જમાડ્યા, બધાના એઠા પાત્ર ધોયા, બધાના મેલા ગંદા કપડાં ધોયા. આપણે જાણીએ છીએ એ નાના સંત, એના ઉપર શ્રીજી મહારાજ એટલા રાજી થયા, 19 વાર ભેટ્યા. મહારાજ એમ બોલ્યા, સાધુ નાના છે પણ સમજણ કેટલી મોટી છે, અને મોટેરા બન્યા, એવા મોટા બન્યા, એનું નામ ગુણાતીતાનંદ સ્વામી. માટે સેવા કરવામાં ક્યારેય આપણે પાછા ન પડીએ. ગામના લોકોને પણ જેને જે મળ્યું તે બધા ભક્તો સેવા કરવામાં જોડાયા. ગાદલા રજાએ કોઈક લાવ્યા, કોઈક ગામના માણસો પાગરણને લઈ આવ્યા, કેટલાકે તો સારા સુંદર પલંગ પણ ત્યાં પહોંચાડ્યા. ગામમાં બધે અતિ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. પિત્તળ અને ત્રાંબાના વાસણ જેવા જોઈતા હતા તેવા લાવી આપ્યા. ગામના જે રબારીઓ હતા તે બધા પોતાની ગાયોનું દૂધ લાવ્યા, અને તે વખતે રસોઈ બનાવવા માટે અડાયા છાણા પણ પુષ્કળ લાવી આપ્યા, અને બળદને માટે ગોળ, ખાણ, ઘાસ વગેરે જે જોઈએ તે મંગાવી રાખ્યું. ગામના જે મહેતર લોકો હતા, દરેક જ્ઞાતિના માણસો સેવામાં જોડાઈ ગયા. સુતાર હતા, બરાબર, કુંભાર હતા, બધા સેવામાં લાગી ગયા. ભગવાન સ્વામિનારાયણે ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે, કળશ ચડાવ્યો કલ્યાણનો પુરુષોત્તમ પ્રગટી રે. બળદોને માટે ગોળ, ખાણ, ઘાસ વગેરે જે જોઈએ તે મગાવી રાખ્યું. ગામના જે મહેતર લોકો હતા તેમને ઘાસ ઉપાડી લાવવા નોકર મોકલીને બોલાવ્યા, એટલે તે મહેતરો પણ હરખભેર ત્યાં આવ્યા. ગામનો મુખ્ય રાજમાર્ગ
અને રાજાના દરબારગઢને વિચિત્ર રીતે શણગારીને ખૂબ જ ભવ્ય અને સુશોભિત કર્યો હતો. માર્ગમાં કેળના સ્તંભ રોપાવી દીધા, બધી દુકાનોને પણ સુંદર રીતે શણગારી દીધી, બિલોરી કાચના ઝાડ પ્રગટાવીને જાણે દિવાળી હોય તેમ સુંદર શોભા કરી દીધી. દરબારના બંધુઓ સુંદર સવારીને શણગારીને તૈયાર થયા. સહુએ સોનેરી બખ્તર પહેર્યા અને બધા તલવાર વગેરે સોનેરી હથિયારોને ધારણ કરીને સજ્જ થયા. બધા સવારો પૂનમના ચંદ્રમાના જેવા તેજસ્વી અને સોહામણા લાગતા હતા. પૂનમરુ ચંદ અપારા પૂનમના ચાંદ શોભે એવા એ બધા દરબારો શોભતા હતા. ગામના વાણંદ બોલાવીને તેમની પાસે મસાલો કરાવી ગામના લોકો પણ આનંદ ઉલ્લાસથી સમયામાં સાથે ચાલ્યા. સહુ શ્રીહરિની સન્મુખ જતા હતા તે વખતે વિવિધ પ્રકારના વાજિંત્ર સાથે લીધા. વિવેકી સહુ લોકોએ ફૂલહાર અને શ્રીફળ હાથમાં રાખ્યા હતા અને એક વિપ્રને સાથે લઈને ચાલ્યા. ગામના દરવાજાને પણ સુંદર રીતે શણગાર્યો હતો, તેની શોભા અવર્ણનીય બની હતી. જ્યારે સામૈયું ગામ બહાર નીકળ્યું ત્યારે શ્રીહરિ નજીક જ આવી ગયા હતા. જેટલી બંદૂકો હતી તે બધી ફૂટવા લાગી. સંપૂર્ણ આકાશમાં તેની ગર્જનાઓ ફેલાઈ ગઈ અને જ્યારે દરબાર દાદા ભાઈ શ્રીહરિને ભેટ્યા ત્યારે ચોપદાર જય જયકાર એનો ધ્વનિ કરવા લાગ્યા. શું મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું! પોતાના પ્રાણનાથ પ્રિયતમ પ્રભુ માટે કેવી જબરજસ્ત તૈયારી કરી! આમ અચાનક અણધારી રીતે મહારાજ આવતા હોય અને તેમ છતાં દરબારે જે મહારાજનું સ્વાગત કર્યું ને એનો રાજીપો મહારાજે ભેટીને દર્શાવ્યો. હા, બાકી આજના માણસો તો કહી દે, હા થોડું વહેલું કેવું જોઈએ ને, અમને તૈયારી માટેનો ટાઈમ તો આપવો જોઈએ. સીધું કહેવરાવી દીધું કે 200 માણસો માટે પાણી, ઘોડાઓ માટે ઘાસ વગેરે તૈયાર રાખજો, સીધું કહી દીધું. લો, જેને સેવા કરવી છે ને એ ક્યારે ફરિયાદ નથી કરતા અને જેને ફરિયાદ કરવી છે ને એ ક્યારે સેવા નથી કરી શકતા. એ જન્મ તુજે અનમોલ મિલા, બરબાદન કર જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર એ જન્મ તુજે અણમોલ મિલા, બરબાદન કર કેટલી સરસ વાત! કમ્પ્લેનિંગ નેચર ઇઝ અ ડિસીઝ. આજની વિકૃત માનસિકતામાં તમે જ્યાં જુઓ ત્યાં આટલું સુખ સુવિધા સાનુકૂળતા હોવા છતાં ઘણા માણસો એટલી ફરિયાદો કરે. કદાચ એકવાર એને સ્વર્ગમાં લઈ જાઓ ને તમે, આવા માણસો હોય છે. અને ઘણા સેવાભાવી એવા ભક્તો હોય, મેં કહ્યું ને ચિરાયુ ભગત સેવા કરતા હોય, એકવાર તમે આવો, એકવાર આના દર્શન કરશો ને. પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં મેકનમાં સભા હતી, ગ્રહણનો દિવસ હતો, રાત્રે 4 કલાક આખી રાતની સભા હતી. બધા સંતો ભક્તો સરસ મજાની ભગવાનની વાતો કરતા હતા, ગુરુજીની હાજરી હતી. એમાં અનિકેત ભગત એમનો વારો આવ્યો. વાત ચાલતી હતી, સંતો ભક્તોના કોઈ સારા પ્રસંગ, ગુણ દિવ્ય ચરિત્ર જોયા હોય એના પ્રસંગોની. એમાં અનિકેત ભગતે મેકનના ભક્તોના એ રાત્રિની સભામાં એમણે વાત કરી કે આપણા મેકનના ભક્તો વિશે ઘણું સાંભળ્યું, મેકનના બધા મુક્તો મહાન છે પણ ન્યૂજર્સીના એક હરિભક્ત એવા છે, એની મારે વાત કરવી છે. અને અનિકેત ભગતે જ ગદગદ કંઠે, ચિરાયુ ભગત આટલી સેવા કરે, સેવા કર્યા પછી પણ મેં સેવા કરી છે એવો રંચ માત્ર ભાર એના ચહેરા ઉપર ક્યારે દેખાય નહીં. આટલી સેવા હોય, બધાના મગજ જ્યારે ગરમ હોય, સેવામાં તો સ્વભાવ દેખાય આવે, એવા સમયમાં પણ એટલી શાંતિને ધીરજથી સેવા કરે, સેવામાં રઘવાટ હોય, દોડધામ હોય, ઉતાવળ હોય, બોલાચાલી થતી હોય, દોડધામ થતી હોય, એવા સમયમાં પણ ભગવાનની માનસી પૂજા કરવા બેસે ને, અડધો કલાક એવી માનસી પૂજા કરે જાણે કે આ ભાઈને કંઈ કામ નથી. લો વાલા ભક્તો, કહેવા એ માગું છું,
અહોભાવ સાથે જ્યારે સેવા કરવામાં આવે ને, કોઈ પણ સેવા કરીએ એમાં ક્યારેય ફરિયાદ ન કરીએ, આપણે એમ માનીએ મહારાજે આપણને વિશેષ સેવા કરવાની તક આપી. જો કંઈ બગડેલું ન હોય, કોઈ અસ્તવ્યસ્ત ન હોય, તો આપણને તક ક્યારે મળે? દાદા ભાઈએ આવી રીતે તક ઝડપી લીધી અને આવી તૈયારી કરી એનો રાજીપો મહારાજે ભેટીને દેખાડ્યો. દરબારે દંડવત પ્રણામ કર્યા, શ્રીહરિના ચરણોમાં પડ્યા, આનંદના ઉભરાથી ગદગદ કંઠ થઈ ગયા. તે જેટલા ફૂલહાર લાવ્યા હતા તે બધા શ્રીહરિને પહેરાવી દીધા. શ્રીહરિએ સહુ ભક્તોની સન્મુખ જોયું. ભક્તોએ શ્રીહરિની મૂર્તિને દેખીને તેમાં મનને પરોવી દીધું. પછી દરબારે શ્રીહરિને અપાર પ્રાર્થના કરી, હે પ્રાણ આધાર, આપ અમારા પૂરમાં પધારો, આપ દયાળુ, મારે ઘેર ચરણ પગલા કરીને તુરંત પાછા બહાર ઉતારા ઉપર આવી જજો. અત્યારે બીજા બધા રથ ઉતારા ઉપર છોડે અને બધી સવારી આપની સાથે ગામમાં પધારે એવી મારી વિનંતી છે. દરબારની પ્રાર્થનાને અનુસારે બધા રથ મુકામ ઉપર છોડાવ્યા અને શ્રીહરિવર ગામમાં પધાર્યા. જરિયાની નિશાન અને ડંકા શ્રીહરિની આગળ ચાલ્યા. તે વખતે વિવિધ પ્રકારના બધા વાજિંત્ર વાગતા હતા. શોભા અદ્ભુત બની જેનું મુખથી વર્ણન કરી શકાતું નથી. તે વેળાએ શ્રીહરિવરની મૂર્તિ એટલી તેજસ્વી દેખાતી હતી કે જે ભક્તજનો દર્શન કરતા હતા તેના મનને તે દર્શનથી તૃપ્તિ જ ન થતી હતી. આવી દિવ્ય મનોહર મહારાજની અલૌકિક મૂર્તિના દર્શન થતા હતા, અલૌકિક મૂર્તિના દર્શન. આપણે પણ પિયુડા મહારાજના રોજ દર્શન કરીએ છીએ. કેવી મનોહર મૂર્તિ છે! આ મૂર્તિ માટે તો કયા શબ્દ વાપરવા? શબ્દો ટૂંકા પડે. મન અને વાણીથી અગોચર જે કહેવાય છે ને, યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ, એવી પ્રગટ, એવી પ્રતાપી, એવી પ્યારી લાગે એવી મહારાજની આ પિયુડા મહારાજની મૂર્તિ છે. આપણે રોજ દર્શન કરીએ છીએ, આંખો ભરી ભરીને ભાવથી આ મૂર્તિને નિહાળીએ છીએ. બસ વાલા ભક્તો, આ મૂર્તિને હૃદયમાં ઉતારીએ, મૂર્તિને ઝંખ્યા જ કરીએ. મૂર્તિ આનંદ આપણો, મૂર્તિ સર્વાધાર, એ મૂર્તિ મૂર્તિ કર્યા કરો, મૂર્તિ મૂર્તિ કર્યા કરો, મૂર્તિનો કરવો વિચાર. મૂર્તિમાં સુખ છે, સુખનું મૂળ મહારાજની મૂર્તિ છે. મૂર્તિ સુધી પહોંચી આપણે નથી શકતા, એટલા માટે મૂર્તિ સુધી પહોંચેલા કોઈક મહાપુરુષ મળે તો જ આપણે મૂર્તિ સુધી પહોંચી શકીએ. મને આ વાત બહુ સરસ ગમે. નિષ્કામ સ્વામીએ મને લાગે કરી છે કે નીલકંઠ સ્વામીએ કરી છે, આપણા સંતોએ કોઈ કરી છે સભામાં, કે ગોધરા ગામમાં મંદિર છે, મંદિરમાં દિવાલ ઉપર કેલેન્ડર લગાવેલું, કેલેન્ડરમાં ભગવાનની મૂર્તિ અને એક નાનો દીકરો ત્યાં આવે અને એ કેલેન્ડર જોયું એણે, એટલે કેલેન્ડર જોયું એટલે મૂર્તિના દર્શન કરવા માટે ઠેકડા મારતો હતો, મૂર્તિને અડવું હતું. નાનો દીકરો, મૂર્તિ જોરદાર પણ ઊંચી હતી, 4, 5, 6, 7, 8, 9, 10 ઠેકડા માર્યા એણે, પહોંચી ન શકે. એને મૂર્તિ ગમી ગયેલી, ભગવાનના પગે અડવું હતું. એમાં એક હરિભક્ત દર્શન કરવા આવ્યા, એણે જોયું, એણે હરિભક્તે દયાએ કરીને દીકરાને કાંખમાં તેડી લીધો, ઊંચો કર્યો. પેલો દીકરો બે હાથ અડાડી મૂર્તિના ચરણમાં માથું નમાવી અને એવા ભાવથી વંદન કરે, પગે લાગે, બસ તમારું ને મારું આવું જ છે. આપણે મૂર્તિ સુધી પહોંચવા માટે બહુ વામણા છીએ, બહુ ટૂંકા છીએ. આપણે આટલા ટૂંકા છીએ, કેવી રીતે મૂર્તિ સુધી પહોંચી શકીશું? પણ આપણે ઠેકડા માર્યા જ કરીશું ને, પુરુષાર્થ ચાલુ જ રાખીશું ને, પ્રયત્ન ચાલુ જ રાખીશું ને, તો એકાદ દિવસ ગુરુજી જેવા, દાદા ગુરુજી જેવા કોઈ બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ આવશે, આપણને કાંખમાં તેડી દયાએ કરીને, કૃપાએ કરીને ચોખ્ખા કરી, ધર્મનિયમ પળાવી અને મહારાજના ચરણ સુધી પહોંચાડશે અને મહાસુખના ભોગતા બનાવી દેશે. માટે વાલા ભક્તો, કેવી અદ્ભુત બધી વાતો આવે છે. મહારાજનો રાજીપો રળવા માટેનો રાજમાર્ગ છે. શ્રીજી મહારાજ
ને અદ્ભુત રાજી કર્યા. પીપળી ગામના દરબાર દાદા ભાઈએ શ્રીહરિ રાજમાર્ગ ઉપર ચાલ્યા આવતા હતા ત્યારે ગામના લોકો દર્શન કરવાને માટે ઊભા હતા. સહુએ મનમાં અત્યંત પ્રેમથી ફૂલહાર લીધા હતા. તેનાથી શ્રીહરિની પૂજા કરીને પછી તેઓ ગુલાલ ઉડાડતા હતા અને આનંદ ઉત્સવ કરતા હતા. આવી રીતે શ્રીહરિ પીપળી ગામમાં પધારે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમ પૂરમાં દરબાર શ્રી દાદાભાઈએ પીપળી ગામમાં શ્રીહરિની સેવા કરવાની તૈયારી કરી એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. આપણે બધા પણ આ પંચાબ્દી મહોત્સવ, સદગુરુ સ્મૃતિ મહોત્સવ, એમાં મુનિવર આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજી મહારાજ પધારી રહ્યા છે, પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુજી પધારી રહ્યા છે, મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો પધારી રહ્યા છે ભારતથી, કેટલા દેશ દેશાંતરથી ભક્તો પધારી રહ્યા છે, ત્યારે આવો આપણે પણ જે સેવા મળે, જેવી સેવા મળે, આ તકને ઝડપીએ અને રાજીપો લૂંટી લઈએ, રાજીપો મેળવી લઈએ. આવી રીતે 14મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.